જય સ્વામિનારાયણ બાળ મિત્રો શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર ત્રેવીસ ગાંધીનગર ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર એકવીસ સામાજિક પરિવર્તન તો મિત્રો આજે આપણે સામાજિક પરિવર્તન એટલે શું કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જરૂરિયાત શા માટે અને નાગરિકોના અધિકારો તેના વિશે આજે આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે મિત્રો આજે આપણે જોઈએ છીએ કે વિશ્વના અનેક દેશોમાં પરિવર્તન જોવા મળે છે જો કે આ પરિવર્તનની પ્રક્રિયાની વાત કરીએ તો કેટલાક દેશોમાં આ પરિવર્તનની જે પ્રક્રિયા છે એ ઝડપથી થતી જોવા મળે છે જ્યારે કેટલાક દેશોમાં તેની પ્રક્રિયા ધીમી હોય છે સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ છીએ તો સમાજ ઉપર વ્યાપક અને લાંબા ગાળાની અસરો પરિવર્તનને લઈને થતી જોવા મળે છે તેથી આપણે સામાજિક પરિવર્તનને સમજવું અનિવાર્ય છે આ પરિવર્તનની જે પ્રક્રિયા છે

એ સંસ્થાઓમાં આવતા બદલાવને મિત્રો આપણે સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે બીજા અર્થમાં જોઈશું તો સામાજિક પરિવર્તન એટલે સમાજના રચના તંત્રમાં સામાજિક સંગઠનમાં સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન તેને પણ મિત્રો આપણે સામાજિક પરિવર્તન કહેવાય છે વ્યાપક રીતે કહીએ તો સમાજની જે સાંસ્કૃતિક બાબતોમાં જે ફેરફાર થાય છે તેને મિત્રો આપણે સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે તથા સમાજના ભૌતિક રીતે થતા ફેરફારને ભૌતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે પશ્ચિમીકરણ વૈશ્વિકીકરણ અને શહેરીકરણ જેવા પરિબળો દ્વારા સામાજિક સંબંધોમાં કુટુંબ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે એટલું જ નહીં લોકોની જે જીવનશૈલી છે તેમાં સાહિત્ય કલા સંગીત અને નૃત્યના ક્ષેત્રે આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો પણ આવ્યા છે પરિણામે લોકો એકબીજાની જે સંસ્કૃતિ છે તેનાથી પરિચિત થયા એટલું જ નહીં પણ ભૌતિક ચીજો ભોગવિલાસના સાધનો આધુનિક જે ઉપકરણો છે તેનો ઉપયોગ વધવાથી પરિવર્તન આવ્યું છે તથા રોજિંદા જીવનમાં આપણે જે સાધન સામગ્રી વાપરીએ છીએ મિત્રો તે છે ગ્રામ્ય સમાજ સુધી પહોંચી છે સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે એટલું જ નહીં લોકોની જીવનશૈલીમાં પશ્ચિમી સંસ્કૃતિની છાંટ દેખાવા કે અનુભવવા લાગી છે તેની સાથે સમાજની રચના જે કાર્યો છે તેમાં પણ મિત્રો આજે પરિવર્તનો જોવા મળે છે જેને આપણે સામાજિક પરિવર્તન કહી શકાય ટૂંકમાં સમાજની સામાજિક બાબતોમાં આવતો બદલાવ એટલે ભૌતિક પરિવર્તન જ્યારે સમાજની ભૌતિક અને સાંસ્કૃતિક બાબતોમાં જે બદલાવ આવે એટલે મિત્રો તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે આ મુખ્યત્વે શહેરીકરણ સાંસ્કૃતિક રાજકીય શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળો છે જેની અસરથી સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાન્ય રીતે રીતે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવના કારણોસર લોકોનું કાયદાઓનું સામાન્ય જ્ઞાન સમજણ કે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમના જાણકારીના અભાવના કારણોસર કાયદાઓનું જે સામાન્ય જ્ઞાન તેમજ જે સમજણ કે જાણકારી હોવી જોઈએ તે ઘણી ઓછી જોવા મળે છે કાયદાની જાણકારીના અભાવે આપણે કાયદાનો ભંગ કરીએ છીએ અને કાયદાના ભંગ બદલ થયેલી સજા કે દંડ એ માફ થઈ શકતી નથી તેથી સામાન્ય રીતે પ્રત્યેક નાગરિકને કાયદાના જ્ઞાન સમજણ અને જાણકારી આપવી જરૂરી બને છે કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે તો તે વિશે પણ મિત્રો આજે આપણે જોઈશું તો જે લોકો કાયદો જાણતા નથી એ કાયદા ભંગનું કોઈ બહાનું હોઈ શકે નહીં જાણકારીના અભાવે જો કાયદાનો ભંગ થાય તો સજા કે દંડ માફ થઈ શકતો નથી એટલે દરેક નાગરિકે વધતા ઓછા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી ઘણી જરૂરી છે જો આપણે જુદા જુદા પ્રકારના કાયદાઓ જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ તેથી સામાન્ય રીતે પ્રત્યેક નાગરિકને કાયદાનું જ્ઞાન સમજણ અને જાણકારી આપવાની જરૂરી બને છે કાયદાનું ના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે તો તેના મુદ્દા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું કાયદાના સામાન્ય જાણકારી જ્ઞાન અને સમજણ હોવા એ ખૂબ જ જરૂરી છે કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે અને શિક્ષા દંડની જોગવાઈઓથી એ બચી શકે છે શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસરના પગલા લઈ શકાય તેનું માર્ગદર્શન પણ મેળવી શકે છે બંધારણીય હકો અને વ્યક્તિગત હિતોના રક્ષણાર્થે અધિકારો સારી રીતે ભોગવી શકે છે વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કર્ષ અર્થે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી તે માહિતગાર બને સમાજ રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેની વફાદારી વધે સમાજના જવાબદાર નાગરિક તરીકેના હકો અધિકારોથી વંચિત ન રહે તેમજ સામાન્ય નાગરિક તરીકેની અદા કરી શકે તે માટે કાયદાના જ્ઞાન અને સમજણથી પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી એ ખૂબ જ જરૂરી છે એના પછીના મુદ્દાની વાત કરીશું તો મિત્રો નાગરિકોના અધિકારોને લઈને સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ હકો કે જે અધિકારો છે તેના વિના પોતાનો જે જે વિકાસ વિકાસ છે તે સાધી શકતો નથી માનવ અધિકારો એ નાગરિકતાનું મિત્રો અનિવાર્ય લક્ષણ છે સંયુક્ત રાષ્ટ્ર જેની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસમાં માં થઈ હતી જેને આપણે બીજા અર્થમાં યુ એન તરીકે ઓળખીએ છીએ તે મિત્રો તેના માનવ હકોના ઘોષણાપત્ર ચાર્ટર ઓફ રાઇટ્સ જેને આપણે કહીએ છીએ તેમાં તમામ વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર કેટલાક સામાન્ય અધિકારો આપવામાં આવ્યા છે અને આ અધિકારો મુજબ વિશ્વના તમામ રાષ્ટ્રોએ પોતાના નાગરિકોને અધિકારો સરળ અને સુગમતાથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા એમ જણાવવામાં આવ્યું છે ભારતીય બંધારણમાં લોકતંત્રની સ્થાપના માટે તેના પ્રત્યેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર છ મૂળભૂત અધિકારો આપ્યા છે તેના વિશે વિગતે અભ્યાસ મિત્રો આપણે ધોરણ નવમાં કરી ગયા છીએ તેથી અહીં માત્ર તેનું સ્મરણ કરી તે અધિકારોને જાણવાના પ્રયાસને સમર્થન આપીશું સૌથી પહેલો અધિકાર છે મિત્રો જેને આપણે સમાનતાનો અધિકાર કહેવામાં આવે છે બીજો અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર ત્રીજો અધિકાર છે શોષણ વિરોધી અધિકાર ચોથો અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર જો કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્ર આ અધિકારોનો ભંગ કરીને નાગરિકોને તેમના જે મૂળભૂત હકો છે એ હકથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે તો નાગરિક તેના બંધારણીય હકોના રક્ષણ માટે ન્યાય મેળવવા હાઈકોર્ટ જેને આપણે બીજા અર્થમાં વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવી શકે છે અને પોતાના હકને પ્રાપ્ત કરી શકે છે આ હક નાગરિકને બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ પ્રાપ્ત થયો હોય છે તેથી તેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે ન્યાયતંત્રની ફરજ બને છે કે તેણે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને દરેક નાગરિકોને સરળ સસ્તો ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવો જોઈએ આ વાત થઈ મિત્રો આપણે નાગરિકોના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને હવે પછીનો જે મુદ્દો છે જેને બાળકોના અધિકાર તરીકે આપણે સમજવાનો પ્રયાસ રત્ન કરીશું આપણા સમાજમાં જો મિત્રો સૌથી વધુ અસુરક્ષિત વર્ગ હોય તો તે બાળકો છે કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોની સુરક્ષિતતા તેના શિક્ષણ સંસ્કાર અને તેની પૂરી પાડેલ વિકાસની જે તકો છે એ તકો પર નિર્ભર હોય છે જો બાળક શિક્ષિત રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક બનીને કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકશે અને રાષ્ટ્રના નિર્માણને મહત્વનું સ્થાન આપવા આવા નાગરિકો આશીર્વાદરૂપ બનશે અને તેથી જ બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે જો બાળકો રાષ્ટ્રની સંપત્તિ રૂપ હોય તો તેનો ઉછેર તેની સાર સંભાળ અને વિકાસ એ ખૂબ જ કાળજીપૂર્વક અને જવાબદારીપૂર્વક કરવો જ રહ્યો શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ અને સક્ષમ બને માનસિક રીતે ચેતનવંત બને તેમની બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરે તેનામાં નૈતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા તે સ્વસ્થ સમજદાર અને જવાબદાર નાગરિક બને તે જોવાની આપણે પ્રાથમિક ફરજ બની રહે છે સંયુક્ત રાષ્ટ્રોએ ઈસવીસન ઓગણીસો ને બાણુંમાં તેમના અધિકારોના ઘોષણાપત્રમાં જેને આપણે ચાર્ટર ઓફ રાઇટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટે કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે અને આ બાળ અધિકારોને આપણા બંધારણની અંદર મહત્વનું સ્થાન આપી તેને વ્યવહારમાં ચરિતાર્થ કરવા પ્રયત્નો કર્યા છે તો તેના વિશે વિગતે માહિતી આપણે પ્રાપ્ત કરીશું મિત્રો જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વગર દરેક બાળકને જીવન જીવવાનો જન્મ જાત અધિકાર છે માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા તેમાં કોઈ પણ ખાસ કારણ વિના બાળકની માતા પિતાથી તેનાથી દૂર કરી શકાશે નહીં પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને હવે તો કાનૂની અધિકાર પણ મળ્યો છે દરેક બાળકને તેની વય કક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો પણ અધિકાર મળેલો છે દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર આપવામાં આવેલો છે દરેક બાળકને પોતાને કોઈ પણ પ્રકારે થતાં શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે નશીલી દવાઓના ઉપયોગ સામે અમાનવીય યાતનાઓ સામે શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો પણ મિત્રો અધિકાર છે દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર મળેલો છે તો મિત્રો અહીં આપણે બાળકોના અધિકારો સુધીની મુદ્દાવાર આપણે માહિતી પ્રાપ્ત કરી હતી હવે પછીનો મુદ્દો આવે છે બાળકોના શોષણ કે અત્યાચાર સામે રક્ષણ તો તેના વિશે હવે પછીના લેક્ચરમાં આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું મિત્રો આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરી છે તે મુદ્દાની નોંધ તમારે તમારા મગજમાં સમજી લેશું જય સ્વામિનારાયણ